हेलो एवरीवन, वेलकम बैक टू द पटेल्स लर्निंग जोन। फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે લોકોએ સમ નંબર સોરી એક્સરસાઇઝ 1 2 3 અને 4 જોઈ લીધી, મતલબ 1.2 1.3 1.4 1.1 કમ્પ્લીટ। હવે આજના લેક્ચર ની અંદર આપણે છેલ્લી એક્સરસાઇઝ જે છે એ છેલ્લી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું। છેલ્લી એક્સરસાઇઝ માં મેં તમને સેક્શન એ બી અને સી ની થિયરી જે છે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરાવી દીધેલી। સેક્શન એ ના જે એમસીક્યુઝ છે મેં સોલ્વ નથી કરાવ્યા, પણ એ હું કરાવવાની પણ નથી અત્યારે, પણ એ તમારે જાતે જ સોલ્વ કરવાના છે। કઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો। હવે નેક્સ્ટ જે આપણે વાત કરીએ તો નેક્સ્ટ માં હું સેક્શન સી માં જે શોર્ટ સમ્સ છે એ શીખવાડું છું। હવે આજના દાખલામાં, આજના લેક્ચરમાં જે પણ કઈ દાખલાઓ હું કરાવું છું એ બધા જ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા છે, કેમ કે બધા જ શોર્ટ સમ્સ છે। હવે જનરલી કેવું હોય છે કે જ્યાં સુધી આપણે સેક્શન સી અને ડી ના સમ સોલ્વ કરવા બેસીએ ત્યાં સુધીમાં ઓલમોસ્ટ આપણું ચેપ્ટર જે છે એ કવર અપ થઈ જાય છે, પણ આ જે ચેપ્ટર છે એનો સેક્શન સી માં જે પણ કઈ દાખલાઓ છે એ બધા જ એવા દાખલાઓ છે કે જેમાં કંઈક નું કંઈક નવી વસ્તુ તમારે શીખવાની છે। મતલબ કે આજના લેક્ચરની અંદર આપણે બહુ ઓછા દાખલાઓ કરીશું, પણ જેટલા દાખલાઓ કરીશું એ તમામ દાખલાઓથી તમને કંઈક નવી જ માહિતી મળશે, બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7। તમે મારી સાથે વાંચજો। એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક 280 થી વધીને 340 થયો। જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક દાખલા નંબર 7 સેક્શન સી ચેપ્ટર તો ખબર જ હશે 1। હવે જીવન નિર્વાહનો સૂચક અંક એ કેટલો થયો તો કે 280 થી 340, અને જે આવક છે એ સામે વધીને એટલે કે વેતન જે છે એ 13500 થી વધીને 14750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે કેટલો નુકસાન થયું તે શોધ। હવે આવક જે છે એમની કેટલી થઈ છે? આવક 13500 થી 14750। તો આપણે જોઈ લઈએ કે ખરેખર એમની આવક કેટલી વધવી જોઈતી હતી। તો જો ખર્ચ 280 થી 340 થાય તો આવક 13500 થી વધીને કેટલી થવી જોઈએ? આવક અને આ છે ખર્ચ। જો ખર્ચ 280 થી 340 થાય તો આવક 13500 એ કેટલી? સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું, 13500 ગુણ્યા 340 ભાગ્યા 280, તો તમારો જવાબ શું આવે છે? જવાબ તમને મળશે 16392.85। ઓકે, સો તમારો જવાબ તમને મળે છે 16392.85। હવે આને આપણે શું કરવાનું છે તો કે આપણને તો સવાલમાં એવું પૂછ્યું છે કે જે વધારો થયો છે એનાથી કામદારને નુકસાન થયું છે કે ફાયદો। હવે એક્ચ્યુઅલી શું થયું છે? નુકસાન, કેમ કે આ ખર્ચ પ્રમાણે એમની આવક વધીને થવી જોઈતી હતી આટલી, પરંતુ એટલી થઈ નથી। થઈ કેટલી છે તો કે થઈ છે 14750, તો એમને નુકસાન થયું, તો કામદારનું નુકસાન 16392.85 માંથી 14750 ની જે રકમ છે કે જે એમને એક્ચ્યુઅલીમાં વધારો મળ્યો છે એ આપણે બાદ કરીશું તો તમારો જવાબ આવશે 1645.85। તો આ જે છે એટલું એમને શું થાય છે? નુકસાન થાય છે। ઇઝ ઇટ ક્લિયર? સમજ પડે છે? બે માર્કમાં પૂછાય, ખૂબ ઈઝી છે પરંતુ ટ્રિકી છે, એટલે તમારે ખાસ ધ્યાન આપીને આ પ્રકારના સમ કરવાના રહેશે। નેક્સ્ટ દાખલા નંબર 8, સ્ક્રીનશોટ લઈ લેજો, દાખલા નંબર 8 વાંચો। વર્ષ 2010 થી 13 સુધીના જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક અને શારીરિક માસિક વેતન નીચે પ્રમાણે આપેલું છે, તે પરથી દરેક વર્ષના વાસ્તવિક વેતન શોધો।
वास्तविक वेतन माटेनु एक सूत्र छे, कंच कर्या वगर ए सूत्रनी अंदर तमारे शुं करवानुं छे तो के ए सूत्रनी अंदर ज रकम गोठवी देवानी छे, एटले ऑटोमेटिकली तमारो जवाब आवी जशे। सूत्र छे वास्तविक वेतनु सरेराश मासिक वेतन भाग्या जीवन निर्वाह खर्चनो सूचक अंक गुणिया 100। बहुत सिंपल छे दाखलो, दाखला नंबर 8 અહીંયા તમને આપેલું છે વર્ષ, વર્ષ પછી આપેલું છે તમને વેતન, એના પછી તમને આપેલો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક, અને એના પછી તમારે શોધવાનું છે વાસ્તવિક વેતન। હવે વાસ્તવિક વેતન જે છે એનું સૂત્ર તમારે અહીંયા ને અહીંયા લખવું હોય તો તમે જગ્યા એડજસ્ટ કરીને ત્યાં પણ લખી શકો છો, જો જગ્યા એડજસ્ટ ન થતી હોય તો તમે નીચે પણ લખી શકો છો, બરાબર છે। વાસ્તવિક વેતનનું સૂત્ર ખાસ યાદ કરવાનું છે આજના લેક્ચરની અંદર, આ જે સૂત્ર છે હજુ એક બીજું સૂત્ર આવશે, આ બંને સૂત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે ખાસ 10 વાર લખવા પડે તો લખી નાખવાના પરંતુ યાદ કરી લેવાના છે। સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચક અંક ગુણ્યા 100। રેડી? તો નેક્સ્ટ, હવે આપણે યર આપેલું છે, અહીંયા વર્ષો આપેલા છે 2010, 2011, 2012 અને 2013। વેતન આપેલું છે તમને 35,000, 40,000, 42,000 અને 50,000। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 120, 150, 130 અને 160। હવે આ વસ્તુને આપણે સૂત્રની અંદર મૂકી દેવાનું છે, સૂત્ર આપણું કહે છે કે સરેરાશ માસિક વેતન એટલે 35,000 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે 120 ગુણ્યા 100। નેક્સ્ટ, 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100, 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 અને 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100। હવે આપણે કેલ્સીની હેલ્પ લઈશું, કેલ્સીની મદદથી આપણે પૂરેપૂરા સમને સોલ્વ કરી દઈશું। તમારો જે પહેલો જવાબ આવે છે એ છે 69,167.67। નેક્સ્ટ જે છે એ તમારો જવાબ આવશે 26,666.67। એના પછીનો તમારો જવાબ આવે છે 32,307.69 અને એના પછીનો જવાબ તમારો છે 31,250। તો અહીંયા આ તમારો દાખલા નંબર 8 સમાપ્ત થયો, કોઈ જ નવીનતા નથી, માત્ર ને માત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૂત્રનું। જો તમારું સૂત્ર ખોટું હશે તો તમારો દાખલો પણ શું થશે, ખોટો પડશે। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે, સૂત્ર 5 વાર લખો, 10 વાર લખો, 15 વાર લખો। બીજી એક વસ્તુ કે માની લો આ દાખલામાં નથી પૂછાતું તો આ સૂત્ર તમને એક માર્કમાં પૂછી શકે છે, આ સૂત્ર અને એના પછીનો આપણે જે હવે દાખલો ગણીશું જે ફુગાવાનો દર શોધો એ પણ તમને એક માર્કની અંદર
सेक्शन बी होय एनी अंदर पण पूछी शके छे तो खास ध्यान राखवू सूत्र मोडे करवू दाखला नंबर 9 दाखला नंबर 9 कई आऊ कही रहू छे कि वर्ष 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવના સૂચક આંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે આ બંને વર્ષના સૂચક આંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો ફુગાવાના દર માટેનું સૂત્ર શું છે બરાબર ફુગાવાનો દર શોધવા માટેનું તમારું સૂત્ર છે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક ગુણ્યા 100 જ્યારે પણ દર હોય એટલે તમારે કમ્પલસરી સૂત્રમાં ગુણ્યા 100 કરવાનું રહેશે ક્યારે પણ કોઈ પણ જાતનો દર શોધતા હોય તો એ સમયે કમ્પલસરી તમારે એને ગુણ્યા 100 કરવું ફરજિયાત થશે હવે આ દાખલાની અંદર આપણે 2 વર્ષનો સૂચકાંક ઓલરેડી આપેલો છે એક 177.6 છે અને બીજો 181.2 છે હવે એમાં ચાલુ વર્ષ કયું તો જે 2015 નો છે એને ચાલુ વર્ષ કહીશું અને 2014 નો છે એને અગાઉનું કહીશું તો 2015 નો જથ્થાબંધ સૂચક આંક તમને આપેલો છે 181.2 માઇનસ ગયા વર્ષનો 177.6 ભાગ્યા અગાઉના વર્ષનો એટલે ફરી 177.6 ગુણ્યા 100 હવે તો અહીંયા તમારે પહેલા આ જે બંનેનું છે એક તફાવત લેવાનો છે અને તફાવત તમને મળે છે 181.2 માઇનસ 177.6 એટલે 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 તો જવાબ તમારો મળે છે 2.03% કરવા ફરજિયાત છે રીઝન દર શોધવાનો છે અને ક્યારે પણ કોઈ પણ જાતનો દર શોધવાનો હોય તો એ સમયે કમ્પલસરી તમારે ટકાવારી લખવી જરૂરી છે હવે આ જે છે આપણે સૂત્રની મદદથી શોધ્યું આ બીજું કશું જ નથી એક જાતનું એક્સપ્લેનેશન તમને અહીંયા આપું છું માત્ર સમજૂતી તો સમજૂતી કઈક આ રીતની છે કે 177 કેટલું વધ્યું તો કે 3.6 177 થી 181.2 થયું તો વધ્યું કેટલું તો કે 3.6 તો 100 એ કેટલા તો કે 100 ગુણ્યા 3.6 ભાગ્યા 177.6 શું થયું જોઈ લો 100 3.6 ભાગ્યા 177.6 તો કઈ જ નથી ખાલી આપણે ભાવ વધારો કેટલા ટકા થયો એ જ છે ખાલી લાંબુ લચક સૂત્ર છે પરંતુ હું એમ નહીં કહું કે તમે આ રીતથી દાખલો ગણશો તો ચાલશે કેમકે જે છે મુખ્ય સૂત્ર જ છે બે માર્કમાં આવું તો ના જ પૂછાય એટલે જે છે એ મુખ્ય તમારે સૂત્ર જ મોઢે કરવાનું રહેશે જો તમારું સૂત્ર મોઢે નહીં થયેલું હોય તો દાખલો જે છે એ સમગ્ર ખોટો પડી શકે
लिखास तमारे सूत्र पर ध्यान आपवानुं रहेशे। हवे आगळ आपणे जोईए दाखला नंबर 10। त्रण वस्तुओना भाव सापेक्ष अंकमां थयेल टकावारी वधारो। भाव सापेक्ष अंकमां थयेल टकावारी वधारो एटले बीजुं कंई ज नहीं, एने आपणे सूचक अंक कहीशुं। भाव सापेक्ष एटले शुं? P1/P0 અને ટકાવારી વધારો એટલે ગુણ્યા 100। એનો મતલબ કે તમને આપેલું છે શું i। હવે જો આ વસ્તુનું મહત્વ 5:7:8 ના પ્રમાણમાં હોય તો ભાવનો સૂચક અંક શોધો। હવે જ્યારે પણ તમને ભાવનો સૂચક અંક શોધવાનો કીધો હોય, બીજું કે મહત્વ એટલે ભાર આપેલો હોય, તો સૂત્ર એક જ આપણી પાસે છે અને એ છે IW/σW। IW/σW અહીંયા તમને આપેલી છે વસ્તુ, વસ્તુ તમારી આપેલી છે A, B, C। એના પછી તમને I આપેલું છે, ભાવ સાપેક્ષમાં ટકાવારી વધારો, મતલબ કે I। I પણ તમને ઓલરેડી આપેલું છે અને એ છે 350, 328 અને 390। 350, 328 અને 390। એના પછી તમને ભાર આપેલો છે, ભાર તમારો છે 5:7:8। આ બંનેનો આપણે કરી લઈશું ગુણાકાર। ઓકે, હવે આપણે કરીશું આ બંનેનો ગુણાકાર। ટકાવારી વધારો છે એના માટે મેં 100 ની અંદર એડ કરી દીધું ત્યારે આપણને I મળશે। હવે આપણે કરવાનું રહેશે આ બંનેનો ગુણાકાર, તો IW એટલે 450/5, 428/7, 490/8, GT ભાર નો ટોટલ 20 છે। સામાન્ય સૂચક અંક બરાબર σIW/σW, તો 9166/20, સો યોર ફાઇનલ આન્સર ઇઝ 458.3। યહાં પર 15 હા ગલતી હો ગઈ, 415/5 એટલે અહીંયા તમારે લેવાના થશે 2075, અને પછી 2076 અને 3920 એટલે 8991/20, સો આન્સર ઇઝ 449.55। આન્સર ઇઝ 449.55। સ્ક્રીનશોટ લઈ લો, ક્લિયર? તો મિત્રો, આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું। દાખલા નંબર 11, 12, 13, 14 તેમજ સેક્શન ડી ના સોલ્યુશન સાથે। આજના લેક્ચરની અંદર નાના નાના 4 જ સમ કરેલ છે, પરંતુ બધા જ સમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે ખાસ જે સૂત્રો છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું। બીજું, હવે પછી જે ઉદાહરણો છે એ દરેકે દરેક તમારે કમ્પ્લીટ કરવાના રહેશે, તો આજથી તમારે જે પણ કંઈ ઉદાહરણ લખવાના બાકી છે એને પૂરા કરવા માટે મહેનત ચાલુ કરી દેવી। જો કોઈ પણ ઉદાહરણો બાકી હોય તો એ ઉદાહરણો પૂરા કરવા, બરાબર છે? અને
पहले थी बाकी होय तो जे पण पहले थी चालू करवाना छे ए इन शॉर्ट हवे पछी थी तमारे बधा ज उदाहरणो पूरा करी देवाना रहेशे तो रजा लो मित्रों जय हिंद जय भारत।